નીતા ચૌધરી જે કોર્ટમાં હાજર થવાનું હતું તે પહેલા જ ભાગી ગઈ ત્યારે નીતા ચૌધરી ના કોઈ પણ અત્યારે પતો નથી તે ક્યાં ગઈ છે તે અત્યારે કોની સાથે છે તેની પોલીસને કંઈ પણ ખબર નથી ત્યારે નિર્ભય ન્યૂઝ દ્વારા નીતા ચૌધરી ના પતિ સાથે વાત કરવામાં આવી તેમણે નીતા ચૌધરી વિશે વાત કરવાની સાફપણે ના પાડી દીધી તેમણે કહ્યું કે મારે આ વિશે કોઈ વાત કરવી નથી ત્યારે નીતા ચૌધરીના પતિની જો વાત કરવામાં આવે તો તે ખેતી અને પશુપાલનનો વ્યવસાય કરે છે અને અત્યારે નીતા ચૌધરીના પતિ નવું મકાન પણ બનાવી રહ્યા છે નીતા ચૌધરીના પતિ પાલનપુર તાલુકાના બાદરપુરા ગામે રહે છે તેમનો પરિવાર અત્યારે ખેતરમાં રહે છે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી છે નીતા ચૌધરી સાસુ સસરા અને તેમના પરિવારજનો જે છે તે અત્યારે ગામમાં નથી રહેતા પરંતુ નીતા ચૌધરીને બાદ કરતાં તેમનું આ ખુસ્સાસર્યું પક્ષ જે છે તે અત્યારે ખેતરમાં રહે છે અત્યારે જે નવું મકાન બની રહ્યું છે તે તેમના પતિ દ્વારા બનાવવામાં આવી રહ્યું છે આ મકાનમાં નીતા ચૌધરીને કોઈ પણ લેવા દેવા નથી તેવું અમને સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે અને જો નીતા ચૌધરીના સાસુ સસરા વિશે વાત કરવામાં આવે

ત્યારે પાલનપુરના બાદરપુરામાં નીતા ચૌધરીના પતિનું જે નવું ઘર બની રહ્યું છે તેનું કામકાજ ચાલુ છે તે ઘર પર એકવાર નજર કરીએ તે ઘરનું કામકાજ જ્યાં ચાલુ છે ત્યાં નજર કરીએ તો હવે વાત કરીએ કે નીતા ચૌધરીને છાવરી કોણ રહ્યું છે કેમ નીતા ચૌધરીની પોલીસની નાક નીચેથી ભાગવાની હિંમત થઈ શરમ કરો ગુજરાત પોલીસ તમારી નાક નીચેથી હત્યાનો પ્રયાસ કરનાર તમારી પોલીસ પોલીસકર્મી ભાગી જાય છે ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ તમારી પોલીસ પોતે મુટલેગર સાથે મિત્રતા રાખી ખુલ્લેઆમ દારૂ પીવે છે કચ્છ પોલીસ પર અહીં ઘણા સવાલો ઊભા થાય છે સ્વઈ મોટા અધિકારીઓ દ્વારા નીતા ચૌધરી ને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે સૌથી પહેલા તો નીતા ચૌધરી કોર્ટમાં હાજર થયા તે પહેલા જ ભાગી ગઈ તે ગુજરાત પોલીસ માટે ખૂબ જ શરમજનક વાત છે અહીં કચ્છ પોલીસ નું નાક કપાયું હોય તેવી ઘટના છે કેમ પોલીસે નીતા ચૌધરી માટે સિક્યોરિટી ના રાખી

કે નીતાના આઈપીએસ થી માંડી મોટા મોટા ગજાના જે નેતાઓ છે તેમની સાથે ખૂબ જ સારા સંબંધો છે જ્યારે એક સામાન્ય પોલીસ કર્મીની લાઈફસ્ટાઈલ એક સેલિબ્રિટી કરતા પણ વધારે સારી હોય જ્યારે નીતા ચૌધરીનો કેસ હાઈલાઇટમાં આવે જ્યારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટની વાત કરવામાં આવે તેના ઉપર જે રીતે મોંઘી મોંઘી કાર બુલેટ અને તેના મોંઘા મોંઘા સેલિબ્રિટી જેવા શોખ જ્યારે આટલું બધું હાઈલાઇટ થતું હોય ત્યારે કેમ સરકારે કોઈ એસીબી ની ઇન્કવાયરી ના બેસાડી ત્યારે કચ્છના લોકોનું કહેવું છે કે નીતા ચૌધરીના રાજનૈતિક સંબંધો ખૂબ જ સારા છે તેથી નીતા ચૌધરીના ભાગવા પર તેમને શંકાઓ ઊભી થઈ રહી છે અત્યારે નીતા ચૌધરીનો ફોન પોલીસ પાસે છે ત્યારે નીતા ચૌધરી જ્યારે ભાગીને ફરાર થઈ ગઈ છે તો નીતા ચૌધરીનો કોન્ટેક્ટ કઈ રીતે થશે ત્યારે નીતા ચૌધરીનો કોઈ પણ સંપર્ક થાય તેમ પણ નથી તેના ઘરે પણ તાળું છે કેમ પોલીસે નીતા ચૌધરી પર કડક સિક્યોરિટી ના બેસાડી આમ પણ જ્યારે નીતા ચૌધરીની પોલીસે ધરપકડ કરી હતી ત્યારે નીતા ચૌધરીની અકડ એવી દેખાતી હતી કે જાણે તેને પોલીસનો કોઈ ડર જ નથી અને જાણે તેના ઉપર કોઈ કાર્યવાહી થશે જ નહીં તો શું આ તેનું જ પરિણામ છે ખેર જે પણ હોય પરંતુ ગુજરાત પોલીસને લાજવે તેવી આ ઘટના છે પોલીસ कर्मी પોતે પોલીસ કસ્ટડીમાંથી કઈ રીતે ગાયબ થઈ શકે આ ઘટના પર કચ્છ પોલીસને લાજવો પડે હર્ષ સંઘવી સાહેબ ગુજરાત પોલીસની તારીફો કરતા તમે થાકતા નથી વારંવાર ગુજરાત પોલીસના વખાણો કર્યા કરો છો તો હર્ષ સંઘવી આ ઘટના પર તમારી નજર દોડાવજો તમારી પોલીસ એક અપરાધીને પણ સાચવી શકી નથી તમે મધ દરિયેથી કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડી પાડો છો મોટા મોટા કૌભાંડો બહાર પાડો છો તો પછી આરોપીને તમારી પોલીસ કેમ ના સાચવી શકી માન્યું કે તમે ત્રણ ટીમો બનાવી છે એ ત્રણે ટીમો કામ પણ કરી રહી છે તો નીતા ચૌધરીને ભાગ્યે બે દિવસ પૂરા થઈ ગયા છતાં તેની કોઈ ખબર કેમ નથી તો નીતા ચૌધરીના પતિએ નીતા ચૌધરીને લઈને જે જવાબ આપ્યો તમને શું લાગે છે તેના વિશે તમારું શું કહેવું છે નીતા ચૌધરીને કોણ છાવરી રહ્યું છે તેના વિશે પણ તમારું શું માનવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો તથા અમારી ચેનલ ન્યૂઝને શેર અને કરવાનું ભલશો નહીં આભાર